ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે ભાજપમાં જોડાશે તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે ખોડલધામના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશને લઈને હજી કોઈ પણ પ્રકારની વાત સામે નથી આવી. ત્યારે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયે નરેશ પટેલ નિર્ણય જાહેર કરશે તેવી સ્પષ્ટતા ખોડલધામના પ્રવક્તાએ કરી છે. હસમુખ લુણાગરિયાએ આ સ્પષ્ટતા આપતા નિવેદન કર્યા છે અને કહ્યું છે કે તેઓ હજુ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા નથી. કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે હજુ સુધી તેમણે કોઈ જ નિર્ણય નથી લીધો. હાલમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને સર્વે ચાલી રહ્યો છે તેમ પણ કહ્યું. સર્વેના આધારે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયે નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે. તેમણે કહ્યું કે દરેક રાજકીય પાર્ટીની ઈચ્છા હોય કે નરેશ પટેલ રાજકારણમાં આવે, પરંતુ કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો. તેમના પ્રવાસ અંગેની માહિતી નજીકના વ્યક્તિઓ પાસે જ હોય છે તેમ પણ ખોડલધામના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે. સાહેબ, હેમંતભાઈ રાજકીય માણસ છે, એ પોતાની પાર્ટીમાં નરેશભાઈ આવે એવું સ્વાભાવિક ઈચ્છતા હોય. આવી જ વસ્તુ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું કે નરેશભાઈ ભાજપ સિવાય ક્યાંય નહીં જાય. તો રાજકીય આગેવાનો છે એ પોતપોતાના પક્ષમાં જ નરેશભાઈ આવે છે એવી આશા અને અપેક્ષા એ પોતપોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય. પણ ગઈકાલની જે વાત છે કે નરેશભાઈ જોડાઈ જ ગયા, એ વાત 100% ફેક છે. એ વાતમાં કોઈ તથ્ય નથી. તો ખોડલધામના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તે વાત પાયા વિહોણી છે. ત્યારે હાલ તો જે રીતે વિધાનસભા ચૂંટણીનું વરસ છે, નરેશ પટેલ કયા પક્ષમાં જોડાય છે, રાજકારણમાં પ્રવેશ ક્યારે કરે છે, તેના પર તમામ લોકો અત્યારે નજર ટકાવીને બેઠા છે. કારણ કે નરેશ પટેલને લઈને હવે આ જે સસ્પેન્સ છે એ દિવસે ને દિવસે વધારે ઘેરાઈ રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસમાં તેમના પ્રવેશને લઈને જે સંકેતો મળી રહ્યા હતા તેના આધારે અહેવાલો પણ ચાલ્યા હતા, પરંતુ આ તમામ અહેવાલોને હવે ખોડલધામના પ્રવક્તા પાયા વિહોણા ગણાવી રહ્યા છે. ત્યારે નરેશ પટેલે જાહેરાત કરી હતી કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ, પરંતુ હજી સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી આપવામાં આવી.